શ્રી ઉત્તરકાંડ સર્ગ 28 અને 29. આઠમાં વસુ સાવિત્રે સુમાલીને હણી નાખ્યો અને દેવોએ રાક્ષસ સેનાને નશાડવા માંડી. તે જોઈ રાવણપુત્ર મેઘનાદ આગળ આવી રાક્ષસોને પાછા વાળ્યા અને યુદ્ધ કરવાને તૈયાર થયો. તેને આવતો જોઈને દેવસેના નાશવા લાગી. ત્યારે ઇન્દ્રે કહ્યું, હે દેવો, તમે રાક્ષસોથી ભય પામો નહીં, તમને આવું ભાગવું શોભતું નથી. રાવણના પુત્ર સામે મારો પુત્ર જયંત જાય છે, તમે તેને મદદરૂપ થાઓ. હવે મેઘનાદ અને જયંત વચ્ચે ભયાનક અસ્ત્ર શસ્ત્ર યુદ્ધ થયું. જયંતે મેઘનાદના સારથીને હણી નાખ્યો. ત્યાં રાક્ષસો પોતાના આયુધો દેવો પર ફેંકવા માંડ્યા. પછી માયા રચીને અંધકાર ફેલાવી દીધો. હવે અંધકારમાં કોઈ કોઈને જોઈ શકતા ન હતા. આથી ગભરાટ ફેલાયો. તે સમયે પુણોમાં રાક્ષસ જયંતને ઉચકીને સમુદ્રમાં પેસી ગયો. અંધકાર દૂર થતા જયંતને ન જોતા વળી દેવો ભાગવા માંડ્યા. ત્યારે મેઘનાદે ગર્જના કરીને તેની પાછળ ભાગ્યો. જયંતને રણભૂમિમાં જોયો નહીં. આથી ઇન્દ્ર આયુધો સજીને રથમાં બેસીને યુદ્ધ કરવાને આવ્યા. ઇન્દ્રને જોતા જ સર્વદેવો ભેગા થઈ ગયા અને તેના રથની પાછળ ચાલવા લાગ્યા. ઇન્દ્રને આવતા જોઈ દશગ્રીવ પણ તેના રથમાં બેઠા અને ઇન્દ્ર સાથે રાવણનું ધમસાણ યુદ્ધ થયું. રાક્ષસો કપાઈને પડવા લાગ્યા. ઇન્દ્રે રાવણ પર બાણોનો વરસાદ વરસાવ્યો. તેમના બાણોથી આકાશ આખું ભરાઈ ગયું. બાણોથી આકાશ ઘેરાઈ જતા થયેલા અંધકારમાં દેવો અને રાક્ષસો યુદ્ધ કરી એકબીજાનો નાશ કરતા હતા. દેવોના પ્રચંડ ધસારાથી રાક્ષસોનો નાશ કરી માત્ર દસમો ભાગ જ બાકી રહેવા દીધો. પોતાના સૈન્યનો થયેલો નાશ જોઈને રાવણનો ક્રોધ આસમાને પહોંચ્યો. તેણે પોતાનો રથ દેવોની સામે લીધો. હું ઇન્દ્ર, કુબેર, વરુણ સર્વનો આજે જ નાશ કરી નાખીશ. આમ વિચારી રાવણ દેવો સામે ધમસાણ મચાવવા લાગ્યો. રાવણનો ઉત્સાહ જોઈને દેવોને ઇન્દ્રે કહ્યું કે તમે મારી વાત સાંભળો. દુરાત્મા રાવણ એકલો દોડી આવે છે, તેને તમે સહુ મળીને પકડી લ્યો. તે આપણાથી હણાશે નહીં, પણ જીવતો પકડી શકાશે, માટે પ્રયત્ન કરો. દેવોને આમ કહીને ઇન્દ્ર બીજી બાજુ વળી ગયો. દેવસેનામાં રાવણે ઉત્તર તરફથી પ્રવેશ કર્યો. ત્યારે ઇન્દ્રએ રાક્ષસ સેનામાં દક્ષિણ તરફથી પ્રવેશ કર્યો. ઇન્દ્રે આવીને રાક્ષસ સેનામાં હાહાકાર મચાવી દીધો. ત્યાંથી ઇન્દ્ર પાછો આવ્યો અને રાવણને ઘેરી લીધો. રાવણને ઘેરાયેલો જોઈને રાક્ષસોએ મરી ગયા એવો પોકાર કર્યો. તેમનો આર્તનાદ સાંભળીને મેઘના રણભૂમિમાં આવ્યો. તે માયા ફેલાવતો ઇન્દ્રના રથ તરફ ગયો. માયાને લીધે તે દેખાતો ન હતો. તેણે ઇન્દ્રના સારથીને ઘાયલ કર્યો. આથી ઇન્દ્રે તેને રજા આપી અને પોતે ઐરાવત ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. મેઘનાદે ઇન્દ્રને થાકતો જોયો ત્યારે માયા કરીને તેને બાંધી દીધો. પછી બંધાયેલા ઇન્દ્રને લઈને પોતાના સૈન્ય તરફ પાછો ફર્યો. આસુરી માયાનો નાશ કરી શકનાર ઇન્દ્ર માયાવી મેઘનાદથી બંધાયો. પછી બંને અદૃશ્ય થઈ ગયા. હવે દેવસેનાએ રાવણ ઉપર ક્રોધ કરીને રણક્ષેત્રમાંથી ભગાડ્યો. રાવણને યુદ્ધમાં ઘાયલ અને લોહી લુહાણ જોઈને અદૃશ્ય મેઘનાદે કહ્યું, પિતાજી, હવે લડાઈ બંધ કરો અને ઘરે ચાલો. આપણો વિજય થયો છે. મેં દેવોના રાજા ઇન્દ્રને કેદ કરેલ છે. હવે દેવોનો સર્વનાશ થયો છે. તમારે ખોટો પરિશ્રમ કરવાની જરૂર નથી. દેવોએ પણ આ વચન સાંભળ્યા. આથી નિરાશ થઈને પાછા ફર્યા. રાવણે પુત્રની પ્રશંસા કરતા કહ્યું કે હે પુત્ર, તે ઇન્દ્રને જીતીને આપણા કુળને દીપાવ્યું છે. તારા જેવા પરાક્રમી પુત્રથી મને અતિ ગર્વ થાય છે. હવે તું રથમાં ઇન્દ્રને લઈને આપણી લંકાનગરી તરફ જા. હું પણ તારી પાછળ પાછળ આવું છું. રાવણની આજ્ઞાથી મેઘનાદ ઇન્દ્રને લંકામાં લઈને ગયો.